ધારો કે તમારી પાસે અહીં દોરી છે અને તે દોરી આ રીતે ઉપર નીચે થાય છે, તમને આ રીતે તરંગ સ્પંદન જોવા મળે છે. હવે જો કોઈ બીજું દોરીના બીજા છેડેથી તરંગ સ્પંદન કરે તો જ્યારે આ તરંગો એકબીજાને ભેગા મળે ત્યારે શું થાય છે? આપણે તેને અહીં ઉકેલીએ. ધારો કે તરંગ આ રીતે મળે છે જે ચોરસ છે. ધારો કે તે ધ્વનિના તરંગો અથવા વિદ્યુત ચુંબકીય તરંગો અથવા કોઈ પણ બીજા તરંગો હોઈ શકે. અહીં ચોરસ એટલા માટે લીધું છે કારણ કે તેને સમજવું સરળ છે. અને હવે બીજું તરંગ કંઈક આ રીતે મળે છે. અહીં આ બંને તરંગો સમાન દોરી પર છે. તે દોરી જુદી જુદી નથી, એક જ દોરી પર બે તરંગ મળે છે. એક જ સમાન જગ્યાએ બે દોરી હશે નહીં. અહીં આ તરંગ ઉપર જશે અને પછી ફરીથી નીચે આવશે, તે ફરીથી શૂન્ય પર આવે. તેવી જ રીતે આ પણ અહીં ઉપર જશે અને ફરીથી નીચે આવશે. હવે જો આ બંને તરંગ સ્પંદન એકબીજામાં ભળે તો શું થાય? આપણે તેને એકબીજા પર ઓવરલેપ કરાવીએ. આપણે અહીં આ તરંગને નજીક લાવીએ અને આને અહીં તેની ઉપર મૂકીએ તો આપણને કંઈક આ પ્રમાણે મળશે. અને આપણને અહીં તરંગનો વિક્ષોભ મળે છે જેને વેવ ઇન્ટરફિયરન્સ કહે છે. તરંગનો વિક્ષોભ જ્યાં એક જ જગ્યાએ બે અથવા વધુ તરંગો ઓવરલેપ થાય છે. એક જ જગ્યાએ બે અથવા વધુ તરંગો ઓવરલેપ થાય છે. તેથી હવે શું થશે? દોરી એક જ સમયે બે સ્થાને ન હોઈ શકે. ત્યાં માત્ર એક જ દોરી અને દોરીનો એક જ આકાર મળે. આપણને આ બંનેનો ભેગો તરંગ મળે જે એકબીજા પર ઓવરલેપ થાય છે. આપણે તેને ઉમેરી શકીએ. જો બીજા શબ્દોમાં કહીએ, જો મને આ ભેગા તરંગની ઊંચાઈ શોધવી હોય આપણે તેને વાય ટી તરીકે દર્શાવીએ. અહીં ટી એટલે ટોટલ થશે, તો તેના બરાબર પ્રથમ તરંગની ઊંચાઈ જેને આપણે વાય વન કહીશું વત્તા બીજા તરંગની ઊંચાઈ જેને આપણે વાય ટુ કહીશું. જો તમે તરંગના સમીકરણ જાણતા હોવ તો તમે બે તરંગ સમીકરણને અહીં મૂકી શકો અને તેનો સરવાળો કરો તો તમને કુલ તરંગનું સમીકરણ મળે. તમે આ આકૃતિને જુઓ અને આ બંનેનું ભેગું તરંગ કેવું દેખાય છે તે શોધો. તેથી આપણે હવે તે કરીએ જેથી તેમને ઉમેરી શકાય. આપણે આને એક એકમ ઊંચાઈ, આ બે એકમ અને આને ત્રણ એકમ લઈએ. તે મીટર અથવા સેન્ટીમીટર પણ હોઈ શકે, પરંતુ તે વધારે ઉપયોગી નથી. આપણે હવે આ દરેક તરંગને ઉમેરીએ અને તે બંનેનું ભેગું તરંગ કેવું દેખાય તે શોધીએ. અહીં બંને તરંગો શૂન્ય છે. શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય જ થશે. ત્યાર પછી આ ભૂરું તરંગ મળે જેની ઊંચાઈ એક એકમ છે, જેને આપણે તરંગ એક કહીએ, અને આ ગુલાબી તરંગને તરંગ બે કહીએ. તેની ઊંચાઈ બે એકમ છે. તે બંનેની દિશા જુદી જુદી છે, તે મહત્વનું નથી, પરંતુ તેઓ આ રીતે અહીં ભેગા થાય છે. માટે એક એકમ ઊંચાઈ વત્તા બે એકમ ઊંચાઈ અને તેના બરાબર ત્રણ એકમ ઊંચાઈ મળે. તેથી આ બંનેનું ભેગું તરંગ કંઈક આ રીતનું દેખાશે. તે બંનેનું ભેગું તરંગ કંઈક આ રીતે જોવા મળશે, આ પ્રમાણે. તેથી જો મને પ્રશ્ન પૂછવામાં આવે કે વાસ્તવમાં તરંગ કેવું દેખાશે, જો અહીં આ દોરી હોય તો તે ફક્ત આ પ્રમાણે જોવા મળશે. તે એક મોટું ત્રણ એકમ ઊંચાઈ ધરાવતું તરંગ મળે જ્યારે બે તરંગો ભેગા થાય. હવે આ પ્રશ્ન અઘરો કઈ રીતે બની શકે? જો ફક્ત તરંગનો અડધો ભાગ જ ઓવરલેપ થાય તો તરંગ કેવું દેખાય? આપણે હજુ પણ આ જ નિયમનો ઉપયોગ કરી શકીએ. આપણે તે બંનેને ભેગા કરીએ. અહીં આપણી પાસે બંને શૂન્ય છે, તેથી શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય જ થશે. હવે આ ભૂરા રંગનું તરંગ જેને તરંગ એક કહ્યું છે તેની ઊંચાઈ એક એકમ છે, અને આ ગુલાબી રંગનું તરંગ એ તરંગ બે છે. તેથી 0 વત્તા 1 બરાબર 1. માટે તે બંનેનું ભેગું તરંગ આ પ્રમાણે દેખાશે, આ રીતે. ત્યારબાદ ગુલાબી તરંગની ઊંચાઈ બે એકમ છે અને આ વિસ્તારમાં ભૂરા તરંગની ઊંચાઈ એક એકમ છે. તેથી 1 વત્તા 2 બરાબર 3 થાય. માટે આ વિસ્તારમાં તે બંનેનું ભેગું તરંગ કંઈક આ રીતે દેખાશે, આ પ્રમાણે. અને ત્યારબાદ અહીં આ વિસ્તારમાં ભૂરા રંગનું તરંગ નીચેની તરફ જાય છે
હવે મારે તેની નવી કિંમત શોધવી પડશે. હવે આ ભૂરા તરંગનું મૂલ્ય 0 છે અને ગુલાબી તરંગનું મૂલ્ય 2 છે, માટે 2 વત્તા 0 બરાબર 2 થાય. તેથી તે બંનેનું ભેગું તરંગ કંઈક આ પ્રમાણે મળશે. તે બંનેનું ભેગું તરંગ કંઈક આ રીતે મળે. જો અડધા ભાગ સુધી એકબીજા પર ઓવરલેપ થાય તો તમને અહીં દોરી આ પ્રમાણે દેખાશે. તે કંઈક આ રીતે જોવા મળશે. હવે દોરી વડે આ પ્રકારના ચોરસ તરંગ મેળવવા ખૂબ અઘરા છે, પરંતુ ઇલેક્ટ્રિક સિગ્નલ ચોરસ તરંગો હોય છે. હવે હું તમને એક ખાસ બાબતથી સચોટ કરવા માંગુ છું. અહીં આ વિક્ષોભ શબ્દ ગૂંચવે છે, ખાસ કરીને જ્યારે તરંગો ઓવરલેપ થાય તેઓ જુદું તરંગ બનાવે છે, કારણ કે બંનેનું ભેગું તરંગ તે બંનેનો સરવાળો કરવાથી મળે છે. પરંતુ બંને તરંગો એકબીજામાંથી ભળીને પસાર થાય છે. આપણા મોબાઈલ વડે ફોન અથવા મેસેજ આ રીતે સમાન હવામાંથી પસાર થાય છે. તે વિદ્યુત ચુંબકીય તરંગો એકબીજામાંથી ભળીને પસાર થાય છે. જો તેઓ એકબીજાથી દૂર જાય તો તેની માહિતી બદલાઈ જશે, તે પહેલા કરતા જુદું મળશે, અને તેથી જ ફોન કોલ અને ટેક્સ્ટ મેસેજ કરવામાં મુશ્કેલી થાય. પરંતુ તરંગ વિક્ષોભ ત્યારે જ થશે જ્યારે તેઓ ઓવરલેપ થાય, જેમાં તરંગો એકબીજાને અસર કરે. હવે આપણે એક વધુ ઉદાહરણ જોઈએ જે થોડું અઘરું છે. ધારો કે તમારી પાસે આ પ્રકારના 2 તરંગો છે. એકનો આકાર ચોરસ છે અને ત્યારબાદ અહીંથી ત્રિકોણાકાર તરંગ મળે છે અને તેઓ એકબીજા પર ઓવરલેપ થાય છે. હવે જ્યારે તેઓ એકબીજા પર ઓવરલેપ થશે ત્યારે તે કંઈક આ પ્રકારનું દેખાશે. આ તમને નેવાડા રાજ્ય જેવું દેખાય છે. દોરી એક જ સમયે 2 સ્થાને ન હોઈ શકે તો આપણને ભેગું તરંગ કેવું મળશે? આપણે જે તરંગના વિક્ષોભ માટે નિયમનો ઉપયોગ કર્યો તે જ સમાન નિયમનો ઉપયોગ કરી શકાય. આપણે કોઈ એક ચોક્કસ બિંદુએ બંને તરંગોની કિંમતને ઉમેરીએ જેથી તે બિંદુએ ભેગા તરંગની કિંમત મળે. આપણને અહીં શું મળશે? અહીં આ બિંદુ આગળ 0 વત્તા 0 એટલે કે 0 જ મળે. ત્યારબાદ અહીં આ બિંદુ આગળ ભૂરા તરંગની કિંમત 1 છે અને ગુલાબી તરંગની કિંમત 0 છે. તેથી 0 વત્તા 1 બરાબર 1 થશે. હવે અહીં ગુલાબી તરંગ બદલાય છે, જ્યારે અહીં આ તરંગ સહેલું છે કારણ કે ભૂરા તરંગની કિંમત 1 છે. હવે અહીં ગુલાબી તરંગ બદલાય છે, જ્યારે અહીં આ ભાગ આગળ તે સહેલું છે કારણ કે ભૂરા તરંગની કિંમત 1 છે. આપણે ગુલાબી તરંગના નીચેના ભાગને ગણીએ જે -1 એકમ છે. ભૂરા તરંગનું મૂલ્ય 1 છે અને ગુલાબી તરંગનું મૂલ્ય -1 છે. 1 વત્તા -1 0 થાય અને પછી ત્યારબાદ તે 0 મળશે. પરંતુ આ બંનેની વચ્ચે શું મળશે? તે એકદમ સરળ છે, તે અહીં આ પ્રમાણે નીચેની તરફ મળે. આવું શા માટે? આપણે અહીં મધ્યમાં એક બિંદુ લઈએ. અહીં મધ્યમાં ભૂરા તરંગનું મૂલ્ય 1 છે અને ગુલાબી તરંગનું મૂલ્ય -1/2 છે. 1 વત્તા -1/2 કરીએ તો આપણને -1/2 મળે, જે બિંદુ અહીં આવશે. હવે અહીં ભૂરા તરંગની કિંમત 1 છે અને ગુલાબી તરંગની કિંમત -3/4 છે. જો તે બંનેને ભેગા કરીએ તો મળતા તરંગની કિંમત -1/4 થાય. જો આ સુરેખ હોય તો આ પણ સુરેખ મળે. ગુલાબી તરંગ એ ભૂરા તરંગ કરતાં વધુ મળતું જાય છે. તે બંનેનું ભેગું તરંગ કંઈક આ પ્રમાણે મળશે. જ્યારે તે બંને તરંગો ઓવરલેપ થાય ત્યારે તેમનું ભેગું તરંગ કંઈક આ રીતે મળે. આમ બિંદુ આગળ બધા તરંગોની કિંમતોને ભેગા કરવાની પદ્ધતિને સંપાતીકરણનો સિદ્ધાંત કહે છે. તેને સંપાતીકરણનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તે આપણને નવું લાગે છે. ભેગું તરંગ શોધવા આપણે દરેક તરંગને ઉમેરવું પડે. ટૂંકમાં સમજીએ તો તરંગનો વિક્ષોભ એ શબ્દ છે જેમાં એક જ જગ્યાએ 2 અથવા વધારે તરંગો ઓવરલેપ થાય છે, અને ભેગા તરંગની કિંમત જાણવા આપણે સંપાતીકરણના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે, જેમાં તે બિંદુ આગળ ભેગા તરંગની કિંમત શોધવા દરેક તરંગને ઉમેરવું પડે.